IR education channel માં આપનું સ્વાગત છે. એક્ટિવિટી 6 સ્ટડી ધ એક્ઝામ્પલ રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર. આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે એનો અભ્યાસ કરવાનો છે, ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે અને આ જે પિક્ચર ચિત્ર આપેલા છે એના પ્રમાણે આપણે અહીંયા રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવાની છે. તો અહીંયા આપણે જો પ્લીઝ ગીવ મી યોર પેન, ઓકે. તો અહીંયા ઘડી આપણે લખ્યું છે આ સેન્ટેન્સ, પ્લીઝ ગીવ મી યોર પેન, મહેરબાની કરીને તમારી પેન મને આપો. તો આપણે અહીંયા રિક્વેસ્ટ કરીએ છીએ, ઓકે. તો આ જ વાક્ય અહીંયા જુઓ, વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન. અહીંયા આગળ વિલ લાગ્યું છે અને એન્ડમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યું છે, એટલે વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન, શું તમે તમારી પેન મને આપશો, ઓકે. તો અહીંયા આગળ પરવાનગી લેવા માટે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય, બરાબર, પ્રશ્નાર્થ વાક્ય દ્વારા આપણે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે શું તમે તમારી પેન મને આપશો. તો આ જ રીતના જે વાક્યો છે એ આપણે આ એક્ટિવિટીમાં જોવાના છે. તો અહીંયા જે ચિત્ર છે ડોક્ટરનું ચિત્ર છે, કેન ક્યુર ટૂથેક. ટૂથેક એટલે જે દાંતમાં જે દુખાવો થાય છે એનું ક્યુર એટલે એનો ઈલાજ કરે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ છે, ડોક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યુર માય ટૂથેક. ડોક્ટર રાકેશભાઈ, શું તમે મારું જે ટૂથેક જે દાંતમાં જે દુખાવો છે એને તમે ઈલાજ કરશો, ઓકે. એ રીતના આપણે બીજા આ વાક્ય બનાવ્યું છે. તો અહીંયા મેં લખ્યા છે વાક્ય, તો અહીંયા છે કેન સ્ટીચ અ શર્ટ. સ્ટીચ એટલે સીવું, સ્ટીચ એટલે સીવું અને શર્ટ એટલે શર્ટ, શર્ટને સીવી શકે છે. તો રમેશભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી. રમેશભાઈ, મહેરબાની કરીને તમે મારું શર્ટ સીવશો. ત્યારબાદ કેન મેક ફર્નિચર. તો ફર્નિચર એટલે કે જે આપણે જે ટેબલ ખુરશી વગેરે જે છે એ બનાવી શકે છે. તો રાજુભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ. રાજુભાઈ, તમે મહેરબાની કરીને મારા ઘર માટે ફર્નિચર શું બનાવી આપશો, ઓકે. પછી અહીંયા નેક્સ્ટ છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. તો જે ઇલેક્ટ્રિશિયન હોય છે તે રિપેર કરે છે. તો અહીંયા સંજયભાઈ વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ ફેન. મારું જે ટેબલ પંખો છે એ તમે શું રિપેર કરી આપશો સંજયભાઈ, ઓકે. તો એ રીતના આપણે અહીંયા ક્વેશ્ચન કરવાનો છે અને રિક્વેસ્ટ કરવાની છે. કેન બિલ્ડ વોલ્સ, બરાબર છે. જે કડીઓ હોય છે તે આપણી જે દિવાલ જાણે છે. તો અહીંયા આગળ શનાભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ એ વોલ ફોર માય કિચન. શનાભાઈ, શું તમે મહેરબાની કરીને મારી જે કિચન એટલે રસોડાની જે દિવાલ છે બનાવી આપશો. ત્યારબાદ છે કેન કટ હેર. હેર એટલે કે વાળ, કટ એટલે કાપવા. તો અહીંયા જે બાર્બર એટલે કે જે વાળંદ હોય છે એ વાળ કાપી આપે છે. તો ભરતભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર. ભરતભાઈ, શું તમે મહેરબાની કરીને મારા વાળ કાપી આપશો, ઓકે. તો આ રીતના આપણે રિક્વેસ્ટ કરવાની છે. હવે આપણે એક્ટિવિટી 7 જોઈશું. તો એક્ટિવિટી 7માં શું છે, વર્ક ઇન ગ્રુપ, ગ્રુપમાં કામ કરવાનું છે. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ, અહીંયા કેટલીક વસ્તુના નામ આપે છે. રાઇટ અબાઉટ ધેમ, એના વિશે લખવાનું છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. તો બ્રિક એટલે કે ઈંટ. તો ઇટ ઇઝ રેડ, તે લાલ કલરની હોય છે. ઇટ ઇઝ હેવી, હેવી એટલે ભારે હોય છે. આઈ કેન બિલ્ડ એ વોલ વિથ ઇટ, હું તેનાથી વોલ એટલે કે દિવાલ, બિલ્ડ એટલે ચણી શકું છું. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ, બ્રેક એટલે તોડી શકું, કોકોનટ એટલે કોકોનટ એટલે નાળિયેર, હું તેનાથી નાળિયેર તોડી શકું છું. બટ આઈ કેન નોટ ઈટ ઇટ, પરંતુ હું તેને ખાઈ શકતો નથી. તો એ શું છે, એ બ્રિક એટલે કે ઈંટ. એ જ રીતના આપણે ભણવું છે અ નેલ એટલે કે ખીલો. ઇટ ઇઝ મેડ ઓફ આયરન, એટલે લોખંડનું બનેલું છે. આઈ કેન હેંગ ક્લોક ઓન ઇટ, એના પર હું ઘડિયાળ ટીંગાવી શકું છું. બટ આઈ કેન નોટ હેંગ ટીવી ઓન ઇટ, પરંતુ એના પર હું ટીવી એટલે કે ટેલિવિઝનને ટીંગાવી શકતો નથી. બીજું છે અ કપ, ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ. કપ ગ્લાસનો, કાચનો બનેલો છે. આઈ કેન ડ્રિંક ટી ઓર કોફી ઇન ઇટ, હું તેમાં ચા કે કોફી એમાં પી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇન ઇટ, પરંતુ હું તેમાં ખાઈ શકતો નથી. ત્યારબાદ છે શીડી. તો ઇટ્સ શેપ ઇઝ રાઉન્ડ, એનો જે આકાર છે એ રાઉન્ડ છે. આઈ કેન લિસન મ્યુઝિક ઓન ઇટ, હું તેના પર સંગીત સાંભળી શકું છું. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, પરંતુ હું તેના પર લખી શકતો નથી. અ ગ્લાસ, તો પ્યાલો.
I can drink milk in it, હું તેમાં દૂધ પી શકું છું. I can drink water in it, હું તેમાં water એટલે પાણી પી શકું છું. But I cannot eat in it, પરંતુ હું તેમાં ખાઈ શકતો નથી. A comb, comb એટલે કાસકો. I can comb my hair with it, હું તેનાથી મારા વાળને ઉડવી શકું છું. It is made of plastic, તે પ્લાસ્ટિકનો બનેલો છે. I cannot draw picture with it, હું તેનાથી પિક્ચર દોરી શકતો નથી. Thread એટલે દોરો. I can stitch clothes with it, હું તેનાથી કપડાં સીવી શકું છું. I can fly kites with it, હું તેનાથી kites એટલે પતંગ જે છે ઉડાવી શકું છું. But I cannot cut clothes with it, પરંતુ હું તેનાથી કપડાં કાપી શકતો નથી. તો એ છે થ્રેડ. હેમર એટલે હથોડી. ઇટ ઇઝ હેવી, ઇટ ઇઝ હેવી, તે હેવી એટલે ભારે હોય છે. I can fix nail with it, હું તેનાથી જે ખીલો છે એને ટૂંકી શકું છું, બેસાડી શકું છું. બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ, પરંતુ હું ટેપ એટલે જે નળ છે એનાથી નળ બેસાડી શકતો નથી. ઓકે, ત્યારબાદ અ કમ્પ્યુટર. ઇટ ઇઝ મશીન, કમ્પ્યુટર એક મશીન છે. આઈ કેન પ્લે એન્ડ સ્ટડી થ્રુ ઇટ, હું તેના દ્વારા રમી અથવા અભ્યાસ કરી શકું, રમી અને અભ્યાસ કરી શકું છું. બટ આઈ કેન નોટ સીટ ઓન ઇટ, પરંતુ હું એના પર બેસી શકતો નથી. અ શીટ ઓફ પેપર, તો આઈ કેન રાઇટ ઓન ઇટ, હું તેના પર લખી શકું છું. આઈ કેન મેક પ્લેન વિથ ઇટ, હું તેનાથી પ્લેન બનાવી શકું છું. બટ આઈ કેન નોટ ફ્લાય ઇન ઇટ, પરંતુ હું તેમાં ઉડી શકતો નથી. ઓકે, તો આ રીતના આપણે અહીંયા આગળ આ જે થિંગ્સ આપી છે એના અનુસંધાનમાં આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે.